ચાલો હવે એ સિવાય પ્રશ્ન બોલો. થોડીક વાર આપણે સમય છે એટલે પ્રશ્નો તરી કરીએ. મારે એક પ્રશ્ન પૂછવો છે તમને, તો બોલો. હવે આપણે જોયું કે ભારતના પડોશી દેશ જોયા એશિયા ખંડમાં, તો બાકીના એશિયા ખંડના કોઈ દેશના નામ આવડતા હોય ઊંચી આંગળી કરે. એશિયા ખંડમાં બાકીના ક્યાં ક્યાં દેશો આવેલા છે જોયો તો ને તમે નકશો? એક જ દેશ નું નામ બોલવાનું, બરોબર? હાલો સંસ્કૃતિ હાથ ઊંચો કર્યો છે, આપણે પેલા સંસ્કૃતિ બેન હાલો પકડવી છે. પાકિસ્તાન આપણે લઈ લીધા પડોશી દેશ, પાકિસ્તાન, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, એ બધા તો પડોશી દેશ લઈ લીધા. એ સિવાય એટલે તમને એશિયા ખંડના વિસ્તાર ની ખબર પડે. બીજા હે, ચલો અહીંયા હાથ ઊંચો કર્યો છે જેનિસા. હજી ચીન, મોંગોલિયા, નકશો તમે જોવો ને તો ઉપર રશિયા સુધી છે, બધા અંગ્રેજીમાં આપણે જે બતાવ્યો હતો ને એમાં છે. ચાલો ઠુમર તીર્થ નો હવે નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. ઠુમર તીર્થ તારે જવાબ આપો તો બોલજે. તારો અવાજ નથી થઈ ગયો સંભળાતો. નથી સંભળાતો અવાજ તારો બેટા, એક પ્રોબ્લેમ છે જે તારામાં. ચાલો ફરી વાર આપણે થોડીક વાર પછી થને ફરી પાછો આપણે લેશું. અત્યારે વેકરિયા જેનિલ છે એમને કંઈક પ્રશ્ન છે એટલે વેકરિયા જેનિલને આપણે સાંભળીએ. હાલો જેનિલભાઈ. સર અફઘાનિસ્તાન આવે રશિયામાં? હે, અફઘાનિસ્તાન રશિયામાં નહીં, આપણે એશિયા ખંડમાં આવે. પાકિસ્તાન પછી અફઘાનિસ્તાન, આપણે જ્યારે ઓલા રાજ્યો બોલો દેશ બતાવતા ત્યારે બતાવ્યું અફઘાનિસ્તાન, બરોબર? ચાલો એ સિવાય પ્રશ્ન, એ સિવાય કોઈને જીડા કલ્પિત તમે ખાલી નકશાનું વાંચન કરો હરકો એટલે તમને જડશે. હેલો કલ્પિતભાઈ. હા, હોંગકોંગ અને સાઉથ અરેબિયા એશિયામાં જ આવે ને? હા હા, હોંગકોંગ એટલે જાપાન બાજુમાં, જાપાન, ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા, તુર્કિસ્તાન, તુર્કીમેનિસ્તાન, બરોબર છે? ઘણા બધા, પણ તમે એક વાર છે ને સરખો વાંચી લ્યો, આપણે અહીંયા બતાવવું હતું પણ નેટવર્ક નહોતું ને. ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, પણ ઇન્ડોનેશિયા આવે નીચે આમ બે જાવ એટલે શ્રીલંકા થી આગળ જાવ તો ઇન્ડોનેશિયા, આવા બાલી ટાપુ, બધા એશિયા ખંડ નો વિસ્તાર છે. ટૂંકમાં આપણે જે એશિયા ખંડ નો નકશો જોયો હતો ને એમાં માત્ર એશિયા ખંડ ના જ હતા, એ બધા દેશો ને તમે સમજી લ્યો ને એટલે એશિયા ખંડ ના દેશો વિશે આપણને જ્ઞાન થઈ જાય. ચલો હવે આપણી વચ્ચે ફેનિલભાઈ ને પ્રશ્ન છે, એક મિનિટ. ચાલો ફેનિલભાઈ. સાહેબ તાઇવાન અને ફિલિપિન્સ આવે? હા, ફિલિપિન્સ ટાપુ. હા, ફિલિપિન્સ ટાપુ છે એ પણ એશિયા ખંડ ની અંદર જ આવે છે. બાબરી પણ તારે એમ છે. હા, જોઈ ગયો જરાક ફેનિલભાઈ આવે છે. એમને આપણે એમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ કે જેમણે એનએમએમએસ પરીક્ષા ની અંદર પાસ થઈ અને શાળાનું નામ રોશન કર્યું છે. એટલે ફેનિલભાઈ ઈરડિયા ને આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ. ફેનિલભાઈ તરફથી આજે બપોર પછી પાર્ટી છે,
હું પાર્ટી માં પણ ખેલી એ કાય કે કો તમે કોને કીધું મેસેજ આવ્યો તો આમાં ચલો જેનિસ તે હાથ મોકલો છે કે પ્રશ્ન છે સાહેબ ગોબી નું રણ ગોબી નું રણ એટલે એમના વિશે શું જાણવું છે ગોબી નું રણ ક્યાં આવેલું છે આફ્રિકા ખંડમાં ગોબી નું રણ આફ્રિકા ખંડ આવેલું છે અને સહારા રણ છે એમનાથી ઘણું બધું દૂર છે આફ્રિકા ખંડ માં આવે એ એશિયા માં નહીં આવે આપણે એશિયા ખંડ ની અત્યારે વાત કરીએ છીએ ચાલો હવે કોઈ પ્રશ્ન ફેનિલ બોલો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આવે હા ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા આવે કે નહીં એવો ફેનિલ ભાઈ નો પ્રશ્ન છે જાપાન પાસે કોરિયા હા યાર ઓકે હવે આગળ પ્રિયાંશી માથુકિયા એક મિનિટ પ્રિયાંશી એક મિનિટ હાલો બોલો પ્રિયાંશી ટાંકા છે તે એશિયા ખંડ માં આવે ફરી વાર બોલતો ઢાંકા છે એ એશિયા ખંડ માં આવે ઢાંકા એ બાંગ્લાદેશ ની રાજધાની છે બાંગ્લાદેશ આવી જાય એટલે આપણે જો ભારત આવી જાય એની અંદર દિલ્હી આવી જાય ને બાંગ્લાદેશ બોલો ઢાકા ની રાજધાની છે બાંગ્લાદેશ ની રાજધાની ઢાકા છે બાંગ્લાદેશ આવે બાંગ્લાદેશ નો આપણો પડોશી દેશ કયો ઓકે સરસ ચલો હવે આપણે એ કરીએ પ્રિયાંશી બેન ને પેલા મ્યુટ કરી દઈએ ચલો કલ્પિત તો એક મિનિટ ખમી જાય આપણે એક ગ્રીષ્મા ને પ્રશ્ન છે એમને પેલા લઈ સાંભળી લઈએ ચાલો બોલો ગ્રીષ્મા દેવી લીના નદી ક્યાં શહેર માં આવેલી છે એવું ક્યાં દેશ લીના નદી ક્યાં દેશ માં આવેલી લીના નદી ક્યાં દેશ માં આવેલી છે કે બોલે તો ભાઈ પછી કઈ કામ તાઇવાન અને સોરી લીના નદી છે ને એ એશિયા ખંડના ઉત્તર ભાગમાં જે આપણે રશિયામાં નીકળે છે લીના યેનેસી ઓબ એ વગેરે નદી અને શું ભાઈ યુએઈ યુનાઇટેડ આરબ અમીરાત ની વાત કરે છે આખું સંગઠન કેમ ને તો યુએઈ આરબ દેશ ચલો હવે આપણે જેનિસા માથું કે ટેગ્રિસ નદી ક્યાં આવેલી છે કેવી યુફ્રેટિસ નદી ટેગ્રિસ યુફ્રેટિસ અને ટાઇગ્રિસ બધા સુધી મંગોલિયા માં છે ઈ દે કરવાનું છે કે એ ટાઇગ્રિસ ને ટાઇગ્રિસ ને હા તો ઘરે બળ અર્ધ અમે ઈરાન અને ઇરાક ની બાજુમાં બતાવે છે અત્યારે આપણી પાસે નકશો તમે પાના નંબર 170 ઉપર જો 70 ઉપર જો જે નકશો છે એમાં એ નદી બતાવેલી છે પાના નંબર 170 ઉપર છે એ નદી ત્યાં બતાવેલી છે ચલો આપણી વચ્ચે ખુશાલી બેન રફાળિયા બે દિવસ થયા ક્યાંક બહાર ગામ ગયા હતા એટલે ઉપસ્થિત થયા છે ખુશાલી બેન રફાળિયા હા બોલો ક્યાં ગઈ હતી તું હું કાલ બગસરા ગઈ હતી બગસરા ગઈ હતી હા હવે એક પ્રશ્ન પૂછો આજના સ્પેશિયલી જો હોય તો ઈરાક ની ઈરાક અને ઈરાન સિવાય સ્પેશિયલ ઈરાક જ ક્યો ચેપ્ટર છે બહુ કરી છે ચેપ્ટર તો હવે તેને આતે શું કર્યો છે અત્યાર સુધી ખંડ પરિચયમાં ચલો પ્રશ્ન ખંડ પરિચય છે છેલ્લો પાઠ હા વિચારી લે જોઈ લે પછી પ્રશ્ન કરજે હવે રફાળિયા કૃષ્ણને પ્રશ્ન છે રફાળિયા કૃષ્ણ સર ટેબર સરોવર ક્યાં આવેલું છે પેલા તને એક સૂચના આપી દો પછી તું મારા પ્રશ્ન સાંભળો તને મેં કેટલી વખત સૂચના આપી કે તારો ફોન છે આડો રાખવાનો ફોન આડો રાખો તો અહીંયા મારે સ્ક્રીન વ્યવસ્થિત તારો ફોટો ઊંધો દેખે એટલે ફોન છે એને આડો રાખો અને ફોન આડો જો એમાં રોટેટ સ્ક્રીન ન હોય તો એને સ્ક્રીન રોટેટ કરી દેવાય ચાલો હવે પ્રશ્ન રજૂ કરી હવે ટેબર સરોવર ક્યાં આવેલું છે કેવું ટેબર ટેબર સરોવર
ભારત નું જ છે. એક જ મિનિટ ચિંતન તો પછી મંગળામાં અમર કોઈ આવે છે દેખાય છે રાજ્ય ની અંદર ટેબર સરોવર આવેલું બરોબર. હા હવે કૃષ્ણ ઓકે હવે તારો ફોન બરોબર આ રીતે તારો ફોન રાખવાનો રેડી. ચાલો આગળ આપણી વચ્ચે ભાઈ શ્રી ઉપસ્થિત ક્યાં છે નળિયાધર સાહેબ એકાદો પ્રશ્ન રજૂ કરો. હલો માથુકિયા જેનિસા ટોંકી સરોવર ક્યાં આવેલું કયું ટોંકી થોડો ફોન પાસે રાખી બોલને ચાલો લાખાણી ધ્રુવ ને પ્રશ્ન છે. લાખાણી ધ્રુવ એક મિનિટ સર એશિયા ખંડ માં વસ્તી વધારે છે કે પ્રાણીઓ? એશિયા ખંડ ની અંદર વસ્તી વધારે છે કે પ્રાણીઓ? એશિયા ખંડ ની અંદર વસ્તી વધારે છે કે પ્રાણીઓ? વસ્તી જ વધારે છે. પ્રાણીઓની સંખ્યા છે એશિયા ની અંદર ઓછી છે. આફ્રિકા છે ને એમ ની અંદર વધારે છે એટલે ત્યાં પ્રાણીઓ વધારે છે અને આપણે તો અહીંયા છે એ માનવ વસ્તી વધારે છે. ઓકે ચાલો આપણી પાસે હવે લાસ્ટ 10 મિનિટ નો સમય બાકી છે. વેકરિયા જેનિલ ને પ્રશ્ન છે એટલે વેકરિયા જેનિલ ને આપણે પ્રશ્ન પૂછીએ. વેકરિયા જેનિલ ભાઈ ચાલો તમે સર ભૂતાન માં કઈ ભાષા બોલાય છે? ભૂતાન ની અંદર કઈ ભાષા બોલાય છે? એક મિનિટ હો એક જ મિનિટ તારો પ્રશ્ન જવાબ અમે આપીએ છીએ. એ પેલા રફાળિયા ઝરણા એક જ મિનિટ તારો અવાજ બોલો. કેરળ સમુદ્ર કેરળ સમુદ્ર છે ને રશિયા ની અંદર આવેલું છે. અત્યારે આપણી પાસે એનો નકશો નથી હાજર માં એટલે એ નહીં બતાવી શકાય. એક મિનિટ ભૂતાન નો જે પ્રશ્ન હતો ભૂતાન માં કઈ ભાષા બોલાય છે એવો પ્રશ્ન રજૂ કર્યો તો જેનિલ રજૂ કર્યો હતો. એમનો શું છે? ધોંગા જેવો ઉચ્ચાર થાય છે અંગ્રેજીમાં. ઝોંગા 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 એવી એમની ભાષા છે. ઝોંગા ચાલો અનુરાગભાઈ પ્રશ્ન. એશિયામાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? એશિયાનો સૌથી વધારે વરસાદ કોનો પ્રશ્ન? ચેરાપુંજી ભારતનો હિમાચલ પ્રદેશનો ચેરાપુંજી ની અંદર છે એ સૌથી વધુ પ્રશ્ન છે એ બોલે છે બરોબર. વરસાદ ત્યાં સૌથી વધુ ચેરાપુંજીમાં પડે છે. ચેરાપુંજી મેઘાલય રાજ્ય મેઘાલય ચેરાપુંજી વિસ્તારનું નામ છે. ચાલો કૃષ્ણાબેન ને કઈક પ્રશ્ન છે અને કલ્પિત ભાઈ ને પેલા કૃષ્ણાબેન ને લઈ લઈએ. ચાલો કૃષ્ણાબેન બોલો. સર મેઘમ નદી ક્યાં સરોવર ને મળે છે? થોડુંક જોર થી બોલ. મેઘમ નદી કઈ ક્યાં સરોવર ને મળે છે? મેકોંગ નદી બોલ છો? શું બોલ છો? મેકોંગ નદી. મેકોંગ નદી ચીન માં? મેકોંગ નદી ચીન ની અંદર આવેલી. હવાંગો સિક્યાંગ ને મેકોંગ
ચાલો હવે નયત્ર દર્શિત સર સાઉદી અરેબિયામાં કઈ ભાષા બોલે છે સાઉદી અરેબિયા ની અંદર અરેબિયન ભાષા છે અરેબિયન ભાષા છે એમાં બોલાતી બોલાય છે ફારસી ઉર્દુ ફારસી ઉર્દુ અને અરેબિયન હવે ભાષા વિશે ચાલો હવે આપણી પાસે પ્રશ્નો જે કઈ હોય તમારા એ હવે અત્યારે આપણે અહીંયા સ્ટોપ કરીશું કારણ કે હવે આપણે આઠમા ધોરણ સાતમા ધોરણના વિદ્યાર્થીઓ છે એમને આ સમજાવવાનું છે તમારી આજુબાજુમાં રહેતા હોય એવા વિદ્યાર્થીઓને જરાક આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવાની એને કેવી રીતે ઉપયોગમાં લેવાની એના વિશેની માહિતી તમારે બધાએ આપવાની છે આવતીકાલે જો આપણે સેશન કરવાનું થશે આઠમા ધોરણનું તો ગ્રુપની અંદર એમનો મેસેજ મોકલશું સૌથી અગત્યની બાબત તમારી બધા પાસે તમારી એકમ કસોટી બુક છે એ એકમ કસોટી બુકની અંદર બીજા સત્રની જેટલી એકમ કસોટી યોજાય છે એ તમામ એકમ કસોટીના જવાબો પણ એમાં લખેલા છે પ્રશ્ન અત્યારે આપણી પાસે એક એ જ છે કે એકમ કસોટીના માત્ર તમે જવાબ લખેલા છે પણ એમાં તમારે પ્રશ્નો લખેલા નહીં હોય તો એમના પ્રશ્નપત્રો છે અત્યાર સુધી યોજાયેલી તમામ એકમ કસોટીના પ્રશ્નપત્રોની પીડીએફ ફાઇલ હું ધોરણ આઠ ના ગ્રુપ ની અંદર આજે મૂકું છું એ તમારે રફ બુક ની અંદર લખવાની છે ચાલુ વર્ષે પરીક્ષાઓ ક્યારે યોજાય એનું કઈ નક્કી નથી એટલે આપણે જ્યાં સુધી શાળાઓ ન ખુલે ત્યાં આ રીતે અભ્યાસ કરવાનો એટલે તમારે સૌથી અગત્યની બાબત એકમ કસોટી બધાએ તમામ એકમ કસોટી બુક ની અંદર એક એક વાર લખી નાખવાની છે જવાબ સાથે બીજા સત્રની તમામ એકમ કસોટીઓ ધોરણ ત્રણ થી આઠ ના તમામ વિદ્યાર્થીઓને લખવાની છે એટલે તમારા માધ્યમથી આજુબાજુમાં રહેતા ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓને એકમ કસોટી બુક આપણે પહોંચતી કરી દીધી છે ડમરાળાવાળા વિદ્યાર્થીઓ જે છે એમની એકમ કસોટી જે બાકી હોય એ આજે કોઈ વાલી એકાદા તારી પાસે ઋત્વી એકમ કસોટી બુક છે એક મિનિટ એક પ્રશ્ન છે ને તારી ભાઈ ઈશાનની હા બંને ભાઈ બહેનની છે ને ચાલો એ જેમની એકમ કસોટી બુક ન હોય અને કદાચ સ્કૂલ પર હોય તો એકમ કસોટી બુક આજે મેળવી લે અને આવતીકાલથી એ એકમ કસોટી બુક નું કાર્ય તમારે ચાલુ કરી દેવાનું છે જો તમારે અલગથી નોટ બનાવી હોય તો અલગથી નોટ પણ બનાવી શકશો અને અલગથી નોટ ન બનાવી હોય અને તમારી જે એકમ કસોટી રફ બુક હોય એ રફ બુક ની અંદર પણ લખી શકશો આપણી વચ્ચે એક રફાળા નાના મુંજા સર પ્રાથમિક શાળા ના આચાર્ય જયસુખભાઈ આસોદરિયા ઉપસ્થિત થયા છે તો આપણે બે શબ્દો જયસુખભાઈ પાસે કહીએ કે રજૂ કરે જયસુખભાઈ આસોદરિયા એમને આપણે પેલા શેર કરીએ કલ્પિત ના પપ્પા જયસુખભાઈ નેટવર્ક પ્રોબ્લેમ છે તમારે અભિનંદન કે ગુજરાત ની આ પેલી શાળા છે કે જે અત્યારે શિક્ષણ કાર્ય સમગ્ર ગુજરાત માં બંધ છે અને તમારી શાળા એ ધમધમતું રાખ્યું છે એ બદલ શાળા અને આચાર્યને ખૂબ ખૂબ અભિનંદન અને ઇન્ટરનેટના માધ્યમથી તમે ખૂબ વિદ્યાર્થીઓ પ્રગતિ કરો અને બીજા બાળકોને સાથે જોડો કે જેથી કરીને બીજા બાળકોનું પણ શિક્ષણ કાર્ય બગડે નહીં અને પ્રોત્સાહન ઓનલાઈન ને અત્યારે કોરોના વાયરસ અંતર્ગત શિક્ષણ કાર્ય બંધ હોય ત્યારે બધા બાળકોને વિશેષ જોડો અને તેને પણ શિક્ષણ કાર્ય મળી રહે એવી શુભેચ્છા તો અમે ખૂબ ખૂબ આભાર તમને એક સજેશન અમે આપીએ કે તમારે જો તમારે ધોરણ સાત ના વિદ્યાર્થીઓને આજે ઓનલાઈન સેશનમાં જોડવા હોય તો એક વાગે હું તમને મીટિંગ કોડ અહીંથી શેર કરું એ મીટિંગ કોડ થી તમે તમારા વિદ્યાર્થીઓને બોલાવી અને બે પાંચ વિદ્યાર્થીઓને છે એ આ ઓનલાઈન સેશન ની અંદર જોડો એવી નમ્ર અપીલ કરીએ તો એ વિદ્યાર્થીઓને પણ આમનો લાભ છે એ પ્રાપ્ત થઈ શકે ઓકે ઓકે ચાલો આભાર હવે
લગભગ બધાને સૂચના મળી ગઈ છે. એકમ કસોટી બુક, એકમ કસોટી બુક ના તમામ પ્રશ્નોના જવાબો છે એ તમારે અત્યાર સુધી યોજાયેલી તમામ એકમ કસોટી બુક ના પ્રશ્નપત્રો ધોરણ વાઇઝ ગ્રુપ બની ગયા છે. ધોરણ 6, 7, 8 પાંચમા ધોરણ થી બધા ગ્રુપ બની ગયા છે. માત્ર એક જ ધોરણ નું ગ્રુપ બાકી છે, ત્રીજા અને ચોથા બે ગ્રુપ પણ અત્યારે આપણે ક્રિએટ કરીએ છીએ. એમાં એમના પેપરો છે એ મૂકી દેશું. જે તે ગ્રુપ ની અંદર મૂકશું, તમારી આજુબાજુમાં વિદ્યાર્થીઓ હોય એમની પાસે ન હોય તો એમને આપજો, બરોબર. ચલો હવે કોઈને પ્રશ્ન હોય એકમ કસોટી બાબત નો તો પ્રશ્ન રજૂ કરશે, માત્ર એકમ કસોટી બાબત નો પ્રશ્ન. હાલો રખડિયા કૃષ્ણ સર, એ કઈ તારીખ થી ચાલુ થાય છે? હે, કઈ તારીખ થી ચાલુ થાય છે સ્કૂલ? સ્કૂલ ક્યારે ચાલુ થશે એમ કેશો? નહીં, એકમ કસોટી દ્વિતીય સેમી કઈ તારીખ થી ચાલુ થાય છે? કસોટી કઈ તારીખ? બીજા સત્ર નું. બીજા સત્ર ની તમામ એકમ કસોટીઓ લખવાની છે. એમના પેપર જે આપણે વાંચન અર્થગ્રહણ ની પ્રથમ કસોટી જે આવી હતી એની પછી ની તમામ એકમ કસોટી. ચાલો રાદડિયા ઋત્વી બેન, તમે હાથ ઊંચો કર્યો તો રાદડિયા ઋત્વી. હા, માર પાસે નથી સર. તારી પાસે ન હોય તો ડમરાળા માંથી કોઈ પણ બે વ્યક્તિ આવી અને ડમરાળા ના જેટલા વિદ્યાર્થી ની એકમ કસોટી બાકી છે એ કસોટી આવીને લઈ જવાય છે, એકમ કસોટી બુક, બરોબર. કોઈ પણ બે વિદ્યાર્થી અથવા તો પણ વાલી, તારા પપ્પા, કોઈ પણ જે અહીંયા અળિયાદ આવતું હોય એ આવી અને તમામ એકમ કસોટી બુક લઈ જાવ. ચાલો આગળનો પ્રશ્ન, કોઈને એકમ કસોટી બાબતે પ્રશ્ન હોય તો રજૂ કરો. કઈ નથી એકમ કસોટી કઈ તો દીધું ઇને, બીજા સત્ર નું પૂરા લખવાનું છે. હા, તે કઈ દીધું પ્રશ્ન બધું બધું ખોટું પડ્યું એ પ્રશ્ન સાથે લખવાના, ખાલી જવાબ જ લખ્યા. ચલો હવે કોઈ પ્રશ્ન નથી એટલે હવે છેલ્લી 30 સેકન્ડ બાકી છે.